આપણે જીતાડી છે મારી પાર્ટીને, અને ઇતિહાસ રચ્યો છે ઉત્તર પ્રદેશમાં કે સળંગ બીજી સેકન્ડ ટર્મ પણ ત્યારે યોગીજી જ આવશે. અચ્છા સંધ્યા, લવ ઇઝ રેસિપ્રોકર જેવી વાત છે કે પીએમ નરેન્દ્ર મોદી જેવી રીતે જાહેર જનતાને ચાહે છે તેવું જાહેર જનતા માની રહી છે, તેવી રીતે જાહેર જનતા પણ પોતાનો પ્રેમ નરેન્દ્ર મોદી માટેનો વ્યક્ત કરવા માટે અહીંયા ખડે પગે છે. વહેલી સવારથી ભૂખ્યા તરસાભાઈ મહિલાને સાંભળ્યા તે રીતે તેઓ પીએમ નરેન્દ્ર મોદીના આગમનને વધારવા માટે ઊભા છે કે જેથી નરેન્દ્ર મોદીને પણ એવું ફીલ થાય કે જાહેર જનતાને તેનો સાથ સતત તેમની સાથે છે. પીએમ નરેન્દ્ર મોદી ભલે અત્યારે ગુજરાતમાં શાસન નથી કરતા, દેશમાં શાસન કરે છે, પરંતુ ગુજરાતની જનતાનો જે પ્રેમ છે તેમની માટેનો તે પહેલા પણ એ જ હતો અને આજે પણ એ છે. જી જી ગીતા, આ સાથે જો કમલમની વાત કરવામાં આવે, કારણ કે એરપોર્ટથી કમલમ સુધીનો આ રોડ શો છે, કમલમ પહોંચશે લગભગ 4-1 વર્ષ બાદ તેઓ કમલમ જશે, તો કમલમમાં નેતાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આપ તો રોજબરોજ તેમની સાથે વાતચીત કરતા હોય છે, છેલ્લા ઘણા દિવસે જે રીતે તૈયારીઓ પણ થઈ રહી છે તે પણ આપે જોયું છે, નજીકથી આપે આ બધી જ બાબતોને જોઈ છે, કમલમની આ મુલાકાત કેટલી અગત્યની છે? તોડબદાન 4-1 વર્ષ બાદ કમલમની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર કાર્યાલય તેઓ નિહાળવાના પણ છે, અને ત્યાં આપ જોઈ શકો છો જે એક બોક્સમાં દેખાઈ રહી છે નરેન્દ્ર મોદીની રંગોળી જે છે એ રંગોળી દેખાઈ રહી છે. ખાસ રંગોળી બનાવવામાં આવી છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા અને ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં કળશ લઈ નદીમાં અર્ધ્ય આપતા હતા અને એ ફોટો સૌથી વધારે લોકોએ લોકોના સુધી એ ફોટો પહોંચ્યો હતો, લોકોએ ફોટો પણ પસંદ આવ્યો હતો અને હુબહુ એ જ પ્રકારની રંગોળી બનાવવામાં આવી છે. આપણે કદાચ વિશ્વાસ પણ ન આવે કે આ રંગોળી છે, ફોટો જેવી જ લાગી રહી છે આ રંગોળી, હુબહુ આ રંગોળીમાં તેઓ દેખાઈ રહ્યા છે. તો ફરી એક વખત આ દ્રશ્યો જોઈ શકો છો. તો ભાટ ગામથી ભાટ સર્કલ જે છે ત્યાંથી આ જે કાફલો છે તેમનો આગળ વધી રહ્યો છે, એરપોર્ટથી લઈ અને કમલમ કાર્યાલય સુધી આખા રસ્તા પર 4 લાખ લોકો તેમનું સ્વાગત કરવા માટે ઊભા છે. તો દરેક વ્યક્તિ હાથ હલાવી અને તેમને કહી રહ્યું છે કે નમસ્કાર, આપનું સ્વાગત છે, આપની ધરતી પર આપનું સ્વાગત છે. 2022ની તૈયારીઓની રૂપે આ મુલાકાતને જોવામાં આવી રહી છે. કાર્યક્રમ અલગ અલગ છે, ખેલ મહાકુંભનો કાર્યક્રમ હોય કે પછી સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ હોય, પરંતુ એક સૂચક મુલાકાત જરૂર કહેવામાં આવી રહી છે, કારણ કે યુપી જીત્યા બાદ, યુપીનો ગઢ ફતે કર્યા બાદ હવે ગુજરાતનો વારો છે. અને આપ જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી હજુ ગઈકાલે તો આ જીત મેળવી છે અને થાક્યા વગર કોઈ પણ પ્રકારના જે બીજા કાર્યક્રમો છે તેની પણ ચિંતા છોડ્યા વગર તેઓ ગુજરાત આવ્યા છે. ખેલ મહાકુંભનો તેઓ પ્રારંભ કરાવવાના છે. તો પીએમનો જે કાર્યક્રમ છે આ રોડ શોમાં પણ ભાજપની ટીમ, ધારાસભ્યો, સાંસદો, તમામ લોકોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી અને એ જવાબદારી બખૂબી તેઓએ નિભાવી પણ છે, જે આ રોડ શોના માધ્યમથી આપણને જોવા પણ મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહેલા છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જે છે તે સ્વાગત થવાનું છે. બાપુ, ખાસ કરી અને પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વખત પ્રદેશ કાર્યાલય આવી રહેલા છે, કેવા પ્રકારની તૈયારી, કેવા પ્રકારે સ્વાગત ને કેવા પ્રકારનો સંદેશો? કાર્યકર્તાઓમાં સ્વાભાવિક રીતે ઉત્સાહ હોય, પરંતુ આ પરિણામો પછી પ્રજામાં પણ એટલો ઉત્સાહ છે. એરપોર્ટથી માંડીને કોબા સુધી સ્વયંભૂ લોકો માનનીય વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે ઉમટી રહ્યા છે. આનો સંદેશો સ્પષ્ટ છે કે 24 અને ગુજરાતનું 22 બંનેમાં ભારતીય જનતા પાર્ટી જ શાસનમાં આવશે. અને ગઈકાલે વિધાનસભામાં પણ શૈલેષભાઈ બોલ્યા હતા કે રિપીટ કે નો રિપીટ, ત્યારે મેં કહ્યું હતું કે રિપીટ હોય કે નો રિપીટ હોય પણ સત્તામાં તો ભારતીય જનતા પાર્ટી જ છે. સિટી જે કીવમાં સ્થાપિત છે યુક્રેનમાં, એની હું 4th યર મેડિકલ સ્ટુડન્ટ છું. હું નરેન્દ્ર મોદીને આભારી કરું છું કે મિશન ગંગા પૂરું સક્સેસફુલ થઈ ગયું છે. હું એમને આભારી છું કે બધા આપણા ઇન્ડિયાના બધા નાગરિકો બધા સહી સલામત અહીંયા આવી ગયા છે. અને આ
અમે હાથ ઊંચો કરીને થેન્ક્સ કર્યું છે એમને કે અમે લોકો બધા સહી સલામત અહીંયા, અમે અમારા ઘર વાલીઓ જોડે અહીંયા છીએ, સુરક્ષિત છે. અને હું આભારી માનું છું કે આપણું લાઈક નરેન્દ્ર મોદી આપણા ઇન્ડિયાને એવી એવા સ્ટેજ પર લઈ આવ્યા છે કે ખાલી એક આપણે ઇન્ડિયાનું ફ્લેગ બતાવીએ છીએ ને આપણે આરામથી બોર્ડર ક્રોસ કરી લીધું. અને આગળ પણ જે બીજા બધા બોર્ડર હતા ત્યાં બહુ સારી અરેન્જમેન્ટ આપી હતી ઇન્ડિયન એમ્બસીએ. અને ખાવા પીવાનું જે લોકો બહુ દિવસોથી ખાધું નહોતું તો એ લોકોને જમવાની બધી વ્યવસ્થા પણ બહુ સારી કરી હતી ઇન્ડિયન ગવર્મેન્ટે, તો હું એમને આભારી છું. મોદી છે તો મુમકિન છે.